જયારે અમુક પ્રશ્નો આવે ધર્મની વાત, આપણે પ્રેમથી રહેવા વાળા છે. આપણે અહીંથી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાને પ્રેમથી ભારત ફલે ફૂલે એની વાતો થાય છે અને એ જરૂરી છે. પણ આપણા ધર્મ ઉપર અત્યારે બહુ ઘા કરવામાં આવે, મહાદેવ વિશે કે રામ વિશે કૃષ્ણ વિશે આવું બધું થતું હોય. તો ઘણી વખત એવી વાત આવે ને કે કોના નામના રોડ રસ્તા બનાવવા જોઈએ, કોના નામના નગર બનાવવા જોઈએ. તો સનાતન ધર્મના એક સાહિત્યકાર તરીકે હું તમારા આગળ આ વાત મૂકતો જાઉં, અને તમને પણ કોઈ પ્રશ્ન કરે તો એને આ સવાલ હામો જવાબ દેજો, એટલે તમને એ પછી બીજું કંઈ નહીં બોલી શકે એવી હું તમને વાત કરું કે રોડ કોના નામના બનાવવા, રસ્તા કોના નામના બનાવવા એવી વાત આવે, આ નામ બદલાવવાની બધી આવે ને, તો મને કોઈ પૂછે તો મારે એક પ્રશ્ન મૂકો જગતની સામે, કોઈ પણ ધર્મ હોય પણ હું સનાતન ધર્મના સાહિત્યકાર તરીકે એક હિન્દુ તરીકે એક વાત મૂકું છું કે એક ભાઈએ ગ્રાહ માટે ગાદી માટે સત્તા માટે થઈને પોતાના ત્રણ હગા ભાઈને ભૂંડાઈ મરવી નાખ્યા હોય, ભૂંડાઈના મરવી નાખ્યા. ઓથેન્ટિક વાત છે, હું જે જે વાત કરું છું અહીં થઈ હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, તોળ્યા વગર અમે બોલતા નથી કોઈ દી. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફીર બહાર તું બોલ. એટલે એક ભાઈ પોતાના હગા ત્રણ ભાઈઓને મારી નાખે ગાદી માટે થઈને, મા બાપને જેલમાં પૂરે, અને મરવા ટાણે એનો બાપ બોલ્યો, હું હવે નામ આપું તમને, ઔરંગઝેબ હગા ત્રણ ભાઈઓને ગાદી માટે સત્તા માટે મારી નાખ્યા, અને મરવા ટાણે એનો બાપ શાહજહા જેલમાં હતો, મા બાપને જેલમાં પૂરી દીધા એને, અને મરવા ટાણે કીધું કે ઔરંગઝેબ મને પાણી પા, બેટા મને થોડું પાણી પા. માણસોને કહી દીધું એક ઘૂંટડો પાણી એને કોઈ ન આપતા. છેલ્લા દહકા જયારે શાહજહાં ના હતા, મરવા ટાણે શાહજહાએ પાછા એના 70 ભાઈ મારીને ગાદી ઉપર બેઠો હતો, કાકા બાપાના જે કઈ 70 ભાઈઓને મારીને ગાદી ઉપર બેઠો હતો. અને એના આપણને આ બધા ગ્રેટ ધ ગ્રેટ અકબર ને આ બધા એ કેવા હતા એ હું વાંચીને મારા પ્રોગ્રામમાં કહું છું કાયમ કે એ જ્યાં સુધી ચાલુ રહેતા હતા અમે અમારું બોલવાનું, હું કોઈ જ્ઞાતિવાદનો માણસ નથી. એક ઝટકામાં ભારતની આન બાનને શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનેતાને મારા 100-100 સલામ છે. આમાં કોઈ જ્ઞાતિવાદની વાત નથી, પણ હકીકત છે એ તો કેવું ને, અબ્દુલ હમીદને અમે યાદ કરી છીએ. પણ જેને અહક થતું હોય એના માટે તો બોલવું કે નહીં, ભારતમાં રાય રીએ, ભારતનું ખાય, ભારતની માટીમાં અહીંયા જન્મેલા અહીંયા રે નહીં. એને પણ બીજાને ઘણા એવા છે, ઘણા બોલ. મણિશંકર અય્યર કહેતા હતા, મુજે પાકિસ્તાન મેં પ્યાર બહુત મિલતા હે, હિન્દુસ્તાન મેં પ્યાર નહીં મિલતા, તો પાકિસ્તાન ભેળું થા ઘૂઘલું અહીંયા હું ડાયટો છે. એ તો હકીકત છે ને, આ તો ભારત છે, ભગવતી ભારતી છે. એટલે હું કહું કે મરવા ટાણે શાહ, આ ઓથેન્ટિક વાત છે. તમારે કેવા થશે કોઈને પણ કે કોના નામના રોડ ને રસ્તા હોય, મરવા ટાણે શાહજહા છેલ્લા દહકે એટલું બોલ્યો કે ઔરંગઝેબ, આ શાહજહા બોલ્યો એ કહું છું, ઔરંગઝેબ તારા કરતા તો સનાતન હિન્દુ ધર્મ વાળા હરાક મર્યા પછી પીપળે પાણી રડવા જાય છે મા બાપ ને ભલા માણસ, આવું શાહજહા ઔરંગઝેબ નો બાપ મરવા ટાણે બોલ્યો છે. બોલો એને કીધું ઈ કહું છું હું તમને. તો હવે હગા મા બાપ ને પાણી વગર જેલમાં પૂરીને મારે, અને હગા ત્રણ ભાઈ ને મારી નાખે ભૂંડાએ સત્તા માટે, એના નામના રોડ ને રસ્તા હોય કે એક બાપ ને વચન ને ખાતર 14 વર્ષમાં વનમાં વયો જાય ભલા માણસ, બીજો કે મારે મારો ભાઈ વનમાં તો હોય વનમાં, ત્રીજો કે મારે સાંખડીઓને ગાદીએ બેહારું પણ ભરત કે હું ન બેહું, ચોથો કે અયોધ્યાની ગાદી ઉપર લમણો ન વાળો, ચાર ચાર ભાઈઓ હોવા છતાં ફૂટબોલના દડાની જેમ ઓલો ધક્કો મારે તો ઓની પાસે, ઓલો ધક્કો મારે તો ઓની પાસે, અયોધ્યાની ગાદી રઝળી પડી, આના નામના રોડને રસ્તા હોય કે ઔરંગઝેબના નામના એ નક્કી દુનિયાને કરવાનું છે ભલા માણસ. આ આપણી ઉજળી પરંપરા છે. હું કાયમ બોલું છું મારા પ્રોગ્રામમાં ગણેશ બાપા કે જ્યારે પ્રેમની નિશાની વાત આવે, નિશાની ની તો આપણે ત્યાં બસ કુતુબ મિનાર, આમ તો ધરોહરમાં ત્રણ બતાવ્યા, કુતુબ મિનાર, લાલ કિલ્લો અને તાજમહેલ, અને તાજમહેલ પ્રેમની નિશાની. હું કાયમ કહું છું કે તાજમહેલને હું મારા દેશની ધરોહર તરીકે મને ગૌરવ છે કે આપણા દેશમાં તાજમહેલ છે, પણ પ્રેમની નિશાની તાજમહેલ નથી. તાજમહેલ બનતો તો ત્યારે 35-40 લાખ ગરીબો ભૂખે મરતા હતા, અને એક બાજુ તાજમહેલ તૈયાર થતો હતો, મજૂરના હાથ બન્યા પછી કાપી નાખવામાં આવ્યા છે. એ પ્રેમની નિશાની નથી, પણ પ્રેમની નિશાની કોઈને જોવી હોય તો રામેશ્વરમથી લઈ અને શ્રીલંકા સુધી દરિયાની માલિકો આ જે પુલ છે ને, એ રામ અને સીતાના પ્રેમની નિશાની છે ભલા માણસ. કોઈને જોયું હોય તો જૈન કુકતી જોઈજો, સેટેલાઇટમાં બતાવે છે, વિજ્ઞાન પણ કહે છે કે આ પુલ બનેલો છે, અને રામાયણ છે, બધું શાસ્ત્રો છે, આપણે તો માની છે, પણ વિજ્ઞાન એના બધા પુરાવા ગોતી ગોતીને કહે છે કે રામાયણ થયેલી છે એટલે 1000 વર્ષ પહેલા. છતાંય અમુક ઘોઘા એવું કહેતા હતા, એકચ્યુઅલી રામાયણ તો કાલ્પનિક કહાની છે, તમારી પેઢીઓ કાલ્પનિક છે ને, પૂરી થવાની તૈયારીમાં છે હવે.
આ તો સાચી વાત છે ને. એટલે ધર્મ રહેશે તો રહેશે ધરા, અને ખપ જાહે પુરુષાણ, એક વિષમભર ઉપરે તું તો રાખીને ભરોસો રાણ. એમ આપણે તમે જે ધંધો વ્યવસાય બધું કરજો, ખૂબ પૈસા કમાજો. હા, એમાં પાછો એ સબ માયા હે, નિષ્કાય ક્યાં કરે ને એવું ન હાલે. હવારે આ બધા બિલ ભરવા પડે પાછા. યુવાનો, તમારી તાકાત હોય એટલા રૂપિયા કમાઈજો. તમારે જેટલું મહેનત થાય એટલી કરજો અને રૂપિયા કમાઈજો. પણ પાછી જયારે ધર્મની, દેશની અને રાષ્ટ્રની વાત આવે ને ત્યારે બે હાથે વાપરશો ને, એટલે જોગમાયા કોઈ દી માતાજી ખૂટવા નહીં દે, અને પરમાત્મા પણ કોઈ દી ખૂટવા નહીં દે. એ વાતો, એટલે વાતો કરવાવાળા ઘણા તમને કહે. હું શરૂઆતમાં મેં કીધું ને કે મુકેશભાઈ, રાજેશભાઈ એમને કીધું જ હોય કે આ બધું આમ ને તેમ ને આવું ન કરાય. પહેલો વરસાદ ધરતી માથે થાય ને, એટલે એક દી, બે દી, પાંચ દી, આઠ દિવસ થાય તો ઝીણી ઝીણી વનસ્પતિ કોળાય ધરતીમાં. ઝીણામાં ઝીણી વનસ્પતિ થી લઈને વડલા સુધી બધાને નવા પાન આવે, બધાને નવા પાન આવે, બધાને નવા પાન આવે. એકને ન આવે. કોને? કેળાને. કેળા નામનું ઝાડ હોય ને એને નવા પાન આવે જ નહીં. આમાં વરસાદનો કાંઈ વાંક ખરો કે બરાબર હિડુડો ને નકર બે પાંદડા આને આવત. અમુક જયડાના પેટના કોઈ દી કોળાય જ નહીં. એની ચિંતા ન કરવી. તમે તમારું કામ કરો, એ એનું કામ કરે. સમાજમાં હોય એવા, ગાયના આંચળમાં ઈતળી નામનું જંતુ થાય. ગામડામાં રહ્યો એટલે તમને ખબર હોય, ગાયના આંચળમાં ચોટી હોય ઈતળી, અને આંચળના મોઢિયા પાસે ઈતળી હોય, અને દૂધ ગોવાળ દોવાનું શરૂ કરે, દૂધની ધાર ભટકાય, ઈતળી ઉપર વહી જાય, ન્યા મંડે લોહી પીવા. નહીતર બે ઘૂંટડા દૂધ ના લે તો એને કઈ ગોવાળ ના ન પાડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવરાવો, અમૃત પીવરાવો, એને એ કાંઈ લેવા દેવા નહીં. એને લોહી જ પીવું, નડવા સિવાય ધંધો નહીં. એને પાસે કોઈ દી બેહવું નહીં. યુવાનોને કાયમ કહું છું, માવા હારું થઈને ખીસા પાડી નાખે એવા મિત્રો ન રાખતા. ભલે થોડા રાખજો, ઓછા રાખજો, એકલા રહેજો, પણ અવળા તમને ચડાવી દે. બે પ્રકારના આપણે ત્યાં મિત્રો હોય, એક સ્લીપર જેવા હોય, એક બૂટ જેવા હોય. બેનપણીમાં બેનો નહીં હોય, એક સ્લીપર જેવા, એક બૂટ જેવા. સ્લીપર જેવા મિત્ર તમે ગમે એવા ગારામાં ખૂતો તોય બિચારા ભેગા ઢળડાતા આવે, તમને છોડી જ ના શકે, છોડી જ ના શકે. એ ભેળા ને ભેળા વહી આવે એ બૂટ જેવા મિત્રો. સ્લીપર જેવા મિત્રો એવા હોય, જરાક લેપચા નથી, પગમાં જ નીકળ્યા નથી, હાવ તૈયારી જોઈએ એની, બોલો તરત નોખા. અને કદાચ એની મજબૂરી હોય, નીકળી ન હગે તો પાછળથી છાંટા ઉડાડે ઉડાડે ઉડાડે, એટલે એવાની પાસે બે હોય નહીં કોઈ દી, એનાથી છેટું રહેવું. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે. તમે કયા સ્થાને છો, કોની સાથે છો, એની બહુ મોટી અસર છે. ચોખા છે ને, ચોખા જે કમોજ આપણે ચોખા ખાઈ, એના ઉપર ફોયતરું હોય તો એને કમોજ કહેવાય. ફોયતરું ઉતરી જાય એટલે એને ચોખા કહેવાય, ભાત ચાવલ. એ ચોખો કંકુ ન્યારે ભળે ને, એટલે ભાગવત ની પોથી ઉધી જાય, ભગવાન ને ચાંદલો કરો તો એના કપાળ ઉધી ચોખો જાય. પણ કંકુ આરે ભળે તો એનો એ ચોખો મગની આરે ભળે તો ખીચડી થાય. ખીચડી બાઈ માણું નામ છે, મુદા માંથી ગયો. તમે કોની આરે બેહો છો, એ બહુ મોટી વસ્તુ છે, મોટી અસર થાય છે. એટલે સારા ઠેકાણે બેહવાની, આપણે ત્યાં સંસ્કારની, મિત્રતાની, આ બધી ભાઈબંધાઈની ઘણી વાતો હતી. અને બીજું, તમારે કદાચ માતાજીની દયાથી બધું સારું હોય અને એમાં થોડો ઘણો ચડાવ ઉતાર બધું આવતું હોય તો એમાં હરેરી ન જાવું. અને બે પાંચ મિત્રો કે હારા એક મિત્ર હોય તો એને કયો, નકર મા બાપ ને કયો, ઘરે કયો, પોતાના ને કયો, ગમે ને રાયડું ન નાખવી. મારે હમણાં આમ થઈ ગયું, મારું પૂરું થઈ ગયું છે. દુનિયા એવી છે કે મોટા મોટા રહોડા હોય, તમે જોયા છે રસોડા મોટા થતા હોય, ત્યાં મિષ્ટાન બનતું હોય, અને મોટા ટોપમાં મિષ્ટાન બની જાય અને પછી એને ઉતારવા વાળા બધા દોડે, આમ ટુવાલ ને ગાભાને લઈને ઉતારતા હોય ટોપને દેશી ગામડામાં, અને એ ટોપ નીચે ઉતારવા ટાણે પાંચ જણા ઉતારતા હોય, દસ બીજા હળી કાઢે. જોજો, ઢળી ન જાય, ઢોળાઈ ન જાય, આમ ન થઈ જાય, ત્રાહો ન થઈ જાય. જોજો, હરખો મૂકજો, ટેકા મૂકજો, આમ કરજો. શું કામ ભર્યા છે, ભર્યા છે એટલે એને ટેકા મૂકે ને હરખા કરી નીચે ઉતારે એનો એ ટોપ. બીજા દિવસે મિષ્ટાન બધું ખવાઈ જાય અને વધુ ઘટું પેટીઓ ભરાઈ જાય ને એ ટોપ ખાલી થાય ને, એટલે એના એ ટોપને ઊંધો નાખીને માથે ધોવા વાળો વળિયું ગણતો હોય. દુનિયાને ખબર નતા, ન પડવા દેતા, તમારી પાસે કાંઈ નથી, ન કરો ઊંધા નાખીને માથે વળિયું ગણ છે, એ દુનિયા છે ભલા માણસ. એ દુનિયામાં મારે તમને તમારે રહેવાનું છે, એમાં સંસ્કારની વાતો કરવાની છે. અને એ સંસ્કારની વાતો આપણે ત્યાં અનેક કવિતાઓમાં થઈ છે. શરૂઆતની મને ફરમાઈ જતી હોય એટલે હું લઈ લઉં. ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્ર શાયર અને ભગત બાપુ કવિ કાગ દુલા કાગ તુલસી સામને પાસે ખજુરીના નેહમાં મહેમાન થયેલા, અને એમાં ચારણ કન્યાની કવિતા એમણે જે મેઘાણીએ ત્યાં લખી છે એ મારે રજૂ કરવી છે. એટલા માટે હાજનું ટાણું
જાણું બરાબર મહેમાન આવી અને ફળિયામાં બેઠા, ગીરનો નેહડો છે, ભેહું ગાયું બરાબર ખાડુ આવી રહ્યા છે, હુરજ આથમતો થાય છે, પક્ષીઓ કલરવ કરે છે, ભૂલકાઓ રમી રહ્યા છે, વાસરૂપારું કૂદકા મારી રહ્યા છે, એમાં ખાડુ આવ્યું, ભેહું આવી, ગાયું આવી, મીંડ્યા દોવાવા અને અંધારું મીંડું થવા, થોડું થોડું હું જેવું હતું એમાં ભેહું દોઈ, બોકરું ભરી અને ગીરના માલધારીઓ ઝવેરચંદ મેઘાણી કવિ કાગને હાથમાં તાહણિયું દૂધની દીધી અને આમ બોકરામાંથી તાહણિયું દૂધની ભરી દીધી, દૂધ પીઓ હાથમાં દૂધની તાહળી મેઘાણી ને આવી ત્યાં તો એક ડાલામાં તો કેહરી જટાળો સિંહ ખાબકો જોકમાં અને એક ગાયની ઓળકીને વાછડીને સિંહે પકડી લીધી, પછાડી નાખી વાછડીને, એમાં એક 14 વર્ષની દીકરી ઝવેરચંદ મેઘાણીને હાથમાં દૂધની તાહળી, કોઈ ભેહું દવામાં હતું, આડું અવળું હતું, પણ જે અડલા આડા લાકડા ના હોય ને, 14 વર્ષની દીકરી હાથમાં લાકડી લઈને ઉભી હતી, એને ગડગડતી દોટ મૂકી અને મિત્રો સિંહના ખોપરામાં જઈને લાકડી મારીને ઘા 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 કરતો સિંહ પાછો હટી ગયો. ઈ સિંહ પાછો હટી ગયો એટલે મેઘાણી આમ જોવે છે, હો ભાઈ હટે, હોળી લાકડીનો ઘા કરે, હોળી ઓળકીમાંથી હુમલો કરવા આવે અને ઘા 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 સિંહ મીંડો કરવા, એટલે સિંહના મોઢામાંથી લોહી, વાછડીનું મોઢું માર્યું એનું લોહી અને ફીણ બે ઉડ્યા અને દીકરીને માથે છાંટા ઉડ્યા, આમ કરી અને લાકડીનો ઘા કરતી હતી ઝવેરચંદ મેઘાણીના હાથમાં દૂધની તાહળી મીંડી ધ્રુજવા કે આવડી 14 વર્ષની દીકરી જો સિંહના ખોપરામાં લાકડી મારીને વાછડીને મુકાવી દેતી હોય તો મારાથી કાંઈ બેહાય નહીં, દૂધ ન પીવાય. અને હાથમાં કલમ લીધી અને ઝવેરચંદ મેઘાણી લખેલું અમર ગીત છે. અને આ કવિતા હું ગાતો તો મને કોઈ પ્રશ્ન કરેલો કે ગઢવી એક પ્રશ્ન છે, મેં કીધું શું, મને કે મેઘાણી એવું લખ્યું કે આ કવિતા એમાં બાવળના જાળામાં ડુંગરના ગાળામાં ઈદ બરાબર, પણ કણબીના ખેતરમાં શું કામ કીધો? કણબીને એકને જ ખેતર હોય કે દરબારું ન હોય, ગઢવી ન હોય, બીજા ન હોય, ત્રીજા ન હોય, કે કણબીના ખેતરમાં શું કામે? પછી મેં એમ જવાબ આપ્યો, મેઘાણી બહુ વાણીઓ છે, બુદ્ધિશાળી હતા, એ વખતે કણબીને ઈ જમીન ઈ જ ખેતર ખેડતા હતા ને કરતા હતા, અમારે ગઢવી ને દરબારું અમારે બીડ હતા, બીડમાં સમજો ને નકરું ઘાસ જ ઊભો હોય, હા એ સમજદાર હતા બહુ, હા એટલા માટે ભરસી પાલે કાઠી ઉઠે ઘર ઘર માંથી માટી ઉઠે
તો આશરવાદી ઉઠે હોટો લઈ કરનારી ઉઠે દૂધ માંગો વાળો ઉઠે માનું દૂધ પીનારા ઉઠે જાણે કામ પીનારા કવિતા કેવાનો અર્થ આવી બધી કવિતાઓ મને અને તમને જવરચંદ મેઘાણી કહે છે કે આપણું લોક સાહિત્ય છે એ જનેતાનું ધાવણ છે.